નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક પોતાની પાસે રાખશે. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 11 કાઢો. ગયા વિડીયોની અંદર આપણે જે બીજું પ્રકરણ છે એની અંદર ગિનતી જોઈ હતી, બરાબર? અને દરેકને મેં હોમવર્ક આપ્યું હતું ગિનતી કંઠસ્થ કરવાનું. તો દરેકે કરી છે ને? 50 સુધી જેને પણ બાકી હોય એ ફરી એક વખત સાંભળી લો. તમારી નોટબુકમાં તમારે 1થી લઈને 50 સુધી, બરાબર, આ રીતે 21, તો એની સામે અંકોમાં 21 અને તેની સામે શબ્દોમાં 21, એ પ્રમાણે 1થી લઈને 50 સુધી તમારે લખવાની રહેશે. જેને પણ જ્યારે પણ આપણે સ્કૂલો શરૂ થશે અથવા તો હું નોટબુક સ્કૂલમાં મંગાવીને જોઈશ, એટલે દરેકે નોટબુકમાં ગિનતી લખી કાઢવાની, બરાબર. 50 સુધી લખશો તો તમને યાદ રહેશે. એટલે દરેકે લખવાનું છે અને વાંચવાનું છે, બરાબર. ગિનતી દરેકે લખી કાઢવાની. હવે આજે આપણે આગળ ભણીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 11ની ઉપર આપણે ગિનતીનો અભ્યાસ કર્યા બાદ તેની અંદર જે અભ્યાસના પ્રશ્નોના જવાબ આજે જોઈએ. પહેલો પ્રશ્ન છે, 21 થી 50 તકી ગિનતી કો ક્રમિક મિલાકર ચિત્ર બનાવીએ. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? કાચબાનું ચિત્ર છે, બરાબર. તો 21 પછી શું આવે? આવે છે 22. પછી શું આવે? 23. પછી શું આવે? 24. તો તમને એ રીતે હિન્દીમાં અંકોમાં કઈ રીતે ક્રમ બાય ક્રમ આવે છે તમારે જોડતું જવાનું, એટલે સરસ મજાનું ચિત્ર બની જાય. જો આપણને આપ્યું છે 1 2, તો 1 ને 2 સાથે, પછી 3 સાથે, પછી 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 સત્રા ઇધર હે, બરાબર. ફિર 18 19 20, પછી 21 22 23 24 25 26 27 28 29 ફિર 30 31 32 33 34 35 36 37 પછી 38 39 39 પછી 40 41 42 ફિર 43 43 ફિર 44 45 46 47 48 49 और लास्ट में है 50. તો ઇસ તરહ મેને પૂરા ચિત્ર કમ્પ્લીટ કર દીયા. તો તમારે પણ આખું ચિત્ર આમ ક્રમિક બાય એને જોડી કાઢવાનું, એટલે સરસ મજાનું કાચબાનું ચિત્ર બની જશે, બરાબર. તો આ તમારું લેસન છે, બરાબર. અને અંકોવાળું પણ તમારે લખવાનું છે, હા, ગિનતી. ત્યારબાદ હવે સ્વાધ્યાય જોઈએ. આને તમારે નોટબુકમાં લખવાની જરૂર નથી ચિત્રને, માત્ર તમારે ચોપડીમાં એને જોડી કાઢવાનું છે ચિત્ર, બરાબર. હવે આપણે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે એ પણ તમારે નોટબુકમાં નથી લખવાનું, ખાલી ચોપડીમાં જ લખવાનો છે. અહીંયા આપણને અંકો મેં લખીએ, એટલે કે અહીંયા શબ્દોમાં આપણને આપેલા છે એની સામે આપણે એના અંકો લખવાના છે, બરાબર. તો તમને ખ્યાલ આવે કે 22 કઈ રીતે લખી શકાય અંકોમાં, બરાબર. 29 કઈ રીતે અંકોમાં લખાય? 29 એટલે 29, બરાબર. પછી 48, તો 48 કઈ રીતે લખી શકાય, બરાબર. તો એ રીતે તમારે લખતા જવાનું છે. ચલો, પાઠ્યપુસ્તકની અંદર લખતા જાઓ, પેન્સિલ કાઢો દરેક જણ. 22, જો તમને ખ્યાલ ના આવે તો તમારે અહીંયા શબ્દોમાં 22 આપેલું છે, બરાબર. તો તમારે અહીંયા જોતા જવાનું પાઠ્યપુસ્તકની અંદર,
આપ્યું છે 22, તો એ અંકોમાં કઈ રીતે લખ્યું છે? તો એ તમારે અંકોમાં અહીં 22 લખવાનું. પછી 29, તો 29 કઈ રીતે આપ્યું છે? આ રીતે 29ની સામે અંકોમાં 29 આ રીતે આપ્યું છે, તો એ તમારે અહીંયા લખતા જવાનું, બરાબર? તો એના લીધે તમને શબ્દોની સામે અંકોમાં કઈ રીતે હિન્દી આંકડાઓ કઈ રીતે લખાય એ ખ્યાલ આવે. આ સિવાય એવું પણ આપેલું હોય, અંકોમાં આપેલા હોય 22, બરાબર, તમારે એની સામે શબ્દોમાં લખવાનું હોય, તો તમને શબ્દોમાં પણ લખતા આવડવું જોઈએ. એટલે મેં તમને ગિનતી લખવાની કીધી છે, જેથી કરીને તમે પ્રેક્ટિસ થાય અને તમે લખી શકો, બરાબર? ચલો હવે લખતા જાઓ. 22ની સામે આ પ્રમાણે બે બગડા કરીને એની સામે હિન્દી અંકોમાં 22 લખો, બરાબર? પછી છે 29, એટલે 29, તો 2 અને 9, બરાબર? આ પ્રમાણે 9 આવે અને આને 1 કહેવાય. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ શું છે? 1, આ 1 છે અને આ 9 છે. સોરી, આ ચાલો 29 બગડ 9. પછી 48, ચોગડ આઠડ 48 થાય છે, બરાબર? તો ચોગડો આ પ્રમાણે અને આઠડો આ પ્રમાણે, બરાબર? જો અહીંયા આપેલું છે આપણને. પછી 44, એટલે કે 44, બરાબર? 44ને કહેવાય 44, તો આ પ્રમાણે 44 લખવાનું. 37 લખો, ત્રગડ સાતડ. 25, એટલે કે 25 બગડ પાંચડ. 31, એટલે તગડ એકડ, આ એકડો છે, હા, તગડ એકડ 31 લખ્યું. પછી છે 50, બરાબર, અહીંયા આપેલા છે આપણને 50 અંકોમાં. પછી છે 46, ચોગડ છગડ 46. 28 બગડ આઠડ. 33, એટલે 2 તગડા 33. ત્યારબાદ 42, ચોગડ બગડ 42. ખ્યાલ આવ્યો દરેકને? તો આ પ્રમાણે લખવાનું છે. પહેલાં લખી લો એટલે આગળ જોઈએ. મેં નોટબુકમાં નહીં પણ પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે આ, હં. ચલો હવે પાઠ્યપુસ્તકનું પાના નંબર 12 કાઢો. એની અંદર આપેલો છે પ્રશ્ન નંબર 2, સહી જોડે મિલાઈએ, બરાબર? ચલો અહીંયા અ વિભાગમાં આપણને અંકો આપેલા છે અને બ વિભાગમાં આપણને અંકોને શબ્દોમાં કઈ રીતે લખ્યા છે એ આપેલા છે. તો અંકો અને શબ્દોને સરખા ક્રમમાં આપણે જોડીશું, બરાબર? ચલો હવે મને એમ કહો કે આ શું લખેલું છે, આને શું વંચાય? ચોગડ એકડ આપણે ગુજરાતીમાં કહીએ 41, તો એને હિન્દીમાં કહેવાય 41. શું કહેવાય? 41. તો પહેલાંનો જવાબ અહીંયા બોક્સમાં એની સામે આપેલો છે ઉ, તો તમે લખો ઉ. ત્યારબાદ આ પહેલાં છે ચોગડ પાંચડ 45, તો એને હિન્દીમાં કહેવાય 45. શું કહેવાય? 45. 45ની સામે આપેલો છે ક, તો અહીંયા બોક્સમાં લખો ક. ચોગડ આઠડ 48, બરાબર, હિન્દીમાં કહેવાય એને 48, તો ઈ છે એની સામે, બરાબર? તો અહીં બોક્સમાં તમારે શું લખવાનું છે? ઈ લખવાનું. ત્યારબાદ બગડ છગડ 26 કહીએ ને આપણે 26 ગુજરાતીમાં, તો અહીંયા હિન્દીમાં એને કહેવાય 26. 26ની સામે ડ આપેલો છે, તો આપણે અહીં લખીશું ડ. ચોગડ નવડ શું વંચાય એને? 49 આપણે કહીએ ને, હિન્દીમાં કહેવાય 49. શું કહેવાય? 49, તો અહીંયા મોટો ઈ છે, બરાબર? તો બોક્સમાં તમારે લખવાનો મોટો ઈ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલે સુધી બોક્સ ફિલઅપ કરી દો આની અંદર, બરાબર, પૂરી કાઢો પેન્સિલથી, બરાબર? એને પણ નોટમાં લખવાની જરૂર નથી. આગળ જે ત્રીજો પ્રશ્ન, એમાં કશું કરવાનું નથી, બરાબર? ચલો હવે પાના નંબર 13 કાઢો. કાઢ્યું. આ એક જાતની રમત છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એને તમારે વાંચતા જવાનું છે અને એ અંકની નીચે જે કંઈ પણ ક્રિયા આપેલી છે આપણે કરતા જવાનું છે. જો ક્લાસ હોય ચાલુ તો વધારે મજા આવે, પણ આપણે અહીંયા ક્રિયા કરતા જઈએ અને અંકોને વાંચતા જઈએ, બરાબર? ચલો પહેલો અંક કયો લખ્યો છે? અંકોમાં લખ્યું છે 50, એની સામે શબ્દોમાં લખ્યું છે 50. હુર્રે, જીત ગયે.
એટલે આપણે જોરથી આપણે જ્યારે જીતી જઈએ છીએ પાંચડાના મીંડે પચાસ તો બૂમ પાડીને કહીએ છીએ ને જીત ગઈ એ રીતે, બરાબર? તો એ ક્રિયા કરવાની છે. પછી છે ચોગડ નવડ ઉંચાસ, એને શું વંચાય? ઉંચાસ એટલે મેઢક કી ચાલ ચલો, મેઢક એટલે મોરની ચાલ ચલવાની ચાલવાની છે, બરાબર. પછી ચોગડ આઠડ અડતાલીસ, નહાને કા અભિનય કરો ચલો. પછી ચોગડ સાતડ સૈતાલીસ સુડતાલીસ, બરાબર. આવકે ભાઈ કો કોણ સી મીઠાઈ પસંદ હે, ચલો બધા વારા ફરતી કહો કઈ મીઠાઈ પસંદ છે તમારા ભાઈને. ચલો ચોગડ છગડ છિયાલીસ, યાતાયાત કે તીન સાધનો કે નામ બોલો. આપણે પહેલો પાઠ ચલાવ્યો યાતાયાત કે સાધન, તો રિક્ષા બસ, બરાબર, હેલિકોપ્ટર જહાજ, બરાબર, મોટરકાર સ્કૂટર સ્ટીમર, એ સબ બતા સકતે હો આપ. એકતાલીસ તીન અંક નીચે ચલે જાઓ, તો એકતાલીસની નીચે ત્રણ અંકો જાઓ એટલે ચાલીસ. નીચે જાના હે, યાની એકતાલીસ હે તો બયાલીસ તયાલીસ ઓર ચવાલીસ, બરાબર. ફિર બયાલીસ ઘોડા ગાડી ચલાની કા અભિનય કરો. તૈતાલીસ રસે બંને વાલે દો શબ્દ બતાવો, તમે કોઈના નામ પણ બોલી શકો છો, બરાબર. તો રૂપિયા ઓર ક્યાં દૂસરા બોલ સકતે હે, ઓર રજાઈ, રૂપિયા ઓર રજાઈ દો બન ગયે આરસે, સોરી રસે. ફિર ચવાલીસ ચુમ્માલીસ, એ કી અવાજ નિકાલો, એ રીતે અવાજ કાઢવાનો છે. પૈંતાલીસ એટલે પિસ્તાલીસ, ફૂલ સૂંઘને કા અભિનય કરો ચલો. પછી છે ચાલીસ, ફિરસે બારી લો એટલે ફરી બોલવાનું છે. ઉનચાલીસ મસે બંને વાલે દો શબ્દ બતાવો. મિર્ચ, બરાબર, ઓર મેરા નામ ભી મસે શરૂ હોતા હે, સબકો પતા હે, બરાબર. તો દોનો શબ્દ બન ગયે. ફિર તીન ઓર આઠ અડતીસ, કહાની સુનાવો, ચલો કોણ સુનાવશે? આપણે અગાઉ પેલી ચરવાહા અને ભેડ બકરિયાવાળી કીધી એ કોને યાદ છે, ચલો કહો. ત્રગડ સાતર સૈતીસ, તીન અંક આગે ચલો, ચલો આગળ ચાલવાનું છે એટલે સૈતીસ કે બાદ ક્યાં આવેગા, કોણ બતાયેગા? ચલો ઇધર હે આપણે દેખ લેતે હે. સૈતીસ કે બાદ અડતીસ ઉનચાલીસ ઓર ચાલીસ હો ગયા. ચલો છત્તીસ બીસ ચુટકીયા બજાવો, આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ. આ તો મેં ગુજરાતીમાં બોલી. ચલો હવે હિન્દીમાં તમારે 20 અંકો બોલતા જવાના અને ચપટી વગાડતા જવાનું છે, ચુટકીયા એની ચપટી. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઠાર ઓગણીસ ઓર વીસ એસે, બરાબર. ફિર એકત્રીસ એક કદમ ઉપર જાઓ, બરાબર. એકત્રીસ પહેલાં શું આવે બોલો બોલો? તીસ આવે ને હિન્દીમાં, એને તીસ જ કહેવાય, બરાબર. ચાલો બત્રીસ મોર કી આવાજ નિકાલો, અહીંયા તમારે ઉનચાસમાં મેઢક કી ચાલ ચલો દેડકાની ચાલ ચલવાની હતી, બરાબર. એ તમારે ઘરે પ્રેક્ટિસ કરજો, બરાબર. આપણે ક્યાં આવ્યા હતા? હા, મોર કી આવાજ, મોર કેસે બોલતા હે બોલો, વો આપકો આવાજ નિકાલની હે. તૈંતીસ દોનો હાથે કી ઉંગલિયા ગિનકર દેખાઓ, બંને હાથોની આંગળીઓ ગણો, કેટલી થશે? દસ થશે. વ એક દો ફિરતી ચાર પાંચ છ સાત આઠ નવ ઓર દસ, બરાબર.
34 એક અચ્છા ચુટકુલા સુનાઓ. એક જોક્સ સંભળાવવાનો છે. કોણ કહેશે મને જોક્સ? પછી 35 ઘરકા ચિત્ર બનાવો. ચલો દરેક વિદ્યાર્થીએ ઘરનું ચિત્ર બનાવવાનું છે ઘરે. ફીર સે બારી લો 30 બરાબર. 29 તો 39 પર જાના હૈ. 39 પર જાના હૈ બરાબર. કહાં ગઈ થી હમ બરાબર. 29 પર જાઓ. 28 અપને દોસ્ત કા નામ બતાવો. 27 પૌસે બનને વાલે દો શબ્દ બતાવો. પતંગ ઓર આપકે પતંગ ઓર પિતા બરાબર. 26 દો અંક પીછે ચલે જાઓ. પીછે જાના હૈ તો 25 ઓર 24 21 જોર સે મુસ્કુરાવ ચલો. 22 દો કદમ આગે ચલો. તો 23 ઓર 24 તીન તાલી બજાઓ. ચલો બજાઓ. 1 2 ઓર 3 24 કેલા ખાને કા અભિનય કરો. ચલો કેલા કેસે ખાતે છિલકા નિકાલ કર ઉસકા અભિનય કરો. ફિર 25 કોયલ કી આવાજ નિકાલો. કુહુ કુહુ એવો અવાજ કાઢવાનો છે બરાબર. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ઘરે તમારે આ બધી ક્રિયાઓ કરતું જવાનું અને વાંચતું જવાનું બરાબર. કરશો ને દરેક જણ તો એ છે હોમવર્ક તમારું બરાબર. ઘરે કરતું જવાનું છે.